વેરી ગુડ ઇવનિંગ, કેમ છો અધિકારી મિત્રો? મજામાં? આવી ગયા બધા? ચલીએ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપ સૌ અધિકારી મિત્રોનું. ગુડ ઇવનિંગ, જય હિન્દ, જય માતાજી, અસલામ વાલેકુમ, સત શ્રી અકાલ, કેમ છો, કસા કાઈ મોજ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ, આજે આપણે અધિકારી મિત્રો જોવાના છીએ તો આઈપીસી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે ડે વન કીધું છે કે આઈપીસીના લગભગ આપણે કલમો અને જોગવાઈ થઈને 500 જેટલા એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છીએ. તો હવે આપણે એની પાર્ટ વાઇઝ સફરે નીકળવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની પાર્ટ વાઇઝ સફરે નીકળવાના છીએ અને આજથી વિદ્યાર્થી મિત્રો આપણે એનો પાર્ટ વન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો આજથી જ આપણે એનો પાર્ટ વન જોવાની શરૂઆત કરી દેવાની છે. તો આજથી જ આપણે એનો પાર્ટ વન જોવાની શરૂઆત કરી દેવાની છે. તો ફટાફટ વિડીયોને લાઈક કરો, શેર કરો, ફટાફટ વિડીયોને લાઈક કરો, શેર કરો. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, ચલો ગ્રેટ, આવી ગયા. એક મિનિટ શેર કર્યું, બધાને શેર કરતો હતો કે બધાને મેં શેર કરી દીધું. ચલો આઈ હોપ તમામ અધિકારી મિત્રો આવી ગયા હશે. ચલો આગળ વધીએ ત્યાંથી. તો યસ, નેક્સ્ટ આઈટમમાં હું પરમાર કલ્પેશ સાહેબ સૌ અધિકારી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય માતાજી, અસલામ વાલેકુમ, સત શ્રી અકાલ, કેમ છો, કસા કાઈ મોજ. મોજલા ગુજરાતીઓ, સ્વાગત છે આપ સૌ અધિકારી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આ છે આપણો વીકલી શિડ્યુલ. વિદ્યાર્થી મિત્રો આજે સાંજે ભૂલતા નહીં, અને આજે સાંજે તમામ અધિકારી મિત્રો આવી જજો. આપણે સ્ટાન્ડર્ડ 6ની ટેસ્ટ 2 જોવાના છીએ. તમામ અધિકારી મિત્રો આવી જજો એના માટે. ચલો ત્યાંથી આગળ વધીએ. તો જ્ઞાન ઉત્સવ નામનો બેચ એક શરૂ થયો છે પ્લસમાં. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્લસનો બેચ જોઈન ના કર્યો ફટાફટ જોઈન કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. તો ભાઈ પ્લસમાં અત્યારે સોમવાર, બુધવાર અને શુક્રવાર અઢીથી ચાર આપણે શું જોઈએ છે? તો 2:30-4 આપણે જોઈએ છીએ પંચાયતી રાજ, અને મંગળ ગુરુ અને શનિ 2-3 આપણે બંધારણ જોઈએ છે.
તો આને કેડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આને કેડી ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે, લેટ્સ ક્રેક ઇટ. હજી પણ જો તમે આને કેડેમીની એપ્લિકેશનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અહીંયા તમને ડેઇલી લાઈવ ક્લાસ મળે છે, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ મળે છે, સ્ટ્રક્ચર કોર્સ મળે છે, અનલિમિટેડ એક્સેસ મળે છે. આ સિવાય અહીંયા તમને એક ફેકલ્ટીના ઘણા બધા સબ્જેક્ટ અને એક સબ્જેક્ટના ઘણા બધા ફેકલ્ટી, મલ્ટિપલ ઓપ્શન તમને અવેલેબલ છે. તો તમે આમ અનએકેડેમી પ્લસનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અનએકેડેમી પ્લસનું સબસ્ક્રિપ્શન લેવા માટે શું કરવાનું? તો અધિકારી મિત્ર, તમે જેવી અનએકેડેમી લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરતો, રાઇટ હેન્ડ સાઇડ પર તમારે ગોલ સિલેક્ટ કરવાનો હશે. આ ગોલમાં તમારે સ્ટેટ પીએસસીમાં જવાનું, એમાં તમારે જીપીએસસીમાં જવાનું, એમાં તમારી પાસે જીપીએસસી સબસ્ક્રિપ્શન ઓપ્શન આવશે. એમાં એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, બાર મહિના અને 24 મહિનાના તમને ઓપ્શન અવેલેબલ છે. તમે મને પૂછો કે ગુજરાતના કોઈ પણ એજ્યુકેટરને પૂછો, તમને એમ જ કહે છે જો પરચેસ કરતા હોય તો 12 મહિના અને 24 મહિનાનું પરચેસ કરાય. 12 મહિનાનો ચાર્જ 7,000 અને 24 મહિનાનો ચાર્જ 8,400 રૂપિયા. એમાં પણ તમારી પાસે એક કોડ છે બાબાનો, પીકે યુએસ કોડનો ઉપયોગ કરો, તમને જેનાથી 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે મારા વાલા, 12 મહિનાનો કોર્સ તમને પીકેયુએસ કોડનો ઉપયોગ કરવાથી 6,300માં મળશે અને 24 મહિનાનો કોર્સ તમને 7,560માં મળશે, માત્ર ને માત્ર પીકેયુએસ કોડનો ઉપયોગ કરવાથી. આ સિવાય દરરોજ સાંજે 9:30 વાગે તમે મારા સ્પેશિયલ લેક્ચર જોવો છો, એમાં તમારા જેટલા ક્રેડિટ પોઈન્ટ હશે એટલું તમને ડિસ્કાઉન્ટ મળી જશે. આ સિવાય તમે ઈએમઆઈ કરાવી શકો છો. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય અથવા બજાજનું કાર્ડ હોય તો 6 મહિના, 12 મહિના અને 24 મહિના. અધિકારી મિત્રો, જેને પ્લસના લીધું હોય રોજના 9 રૂપિયા થાય, અચૂકપણે પ્લસ લઈ લેજો. તો આ સિવાય તમે અનએકેડેમી પર મારી પ્રોફાઇલ કલ્પેશ પરમાર ફોલો ના કરી તો ફોલો કરી લેજો, જેથી કરીને ત્યાંથી મારા ફ્રી વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહેશે અને ડેડિકેશન આપતા રહેજો. ચલો આગળ વધીએ. ચલો તૈયાર છો બધા? એકવાર જઈને લખી દો ભાઈ. તમામ અધિકારી મિત્રો એકવાર વિડીયોની લિંકને શેર કરજો. તમામ અધિકારી મિત્રો એકવાર વિડીયોની લિંકને શેર કરી દો. વિડીયોની લિંકને શેર કરી દો ફટાફટ અને લાઈક કરજો. ચલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે, મેં તમને કીધું, આજથી આપણે એક ટેસ્ટવાળી સફરે નીકળવાના છીએ. તમને બધાને ખબર છે યુટ્યુબ પર આપણે કાયદાની ટેસ્ટ અને કાયદો ચલાવીએ છીએ. સ્પેશિયલ લેક્ચરમાં તમારા માટે સમથિંગ સ્પેશિયલ રાખવામાં આવ્યું છે અને પ્લસમાં તમને બધાને ખબર છે જ કે આપણે પર્ટિક્યુલર સબ્જેક્ટ જોઈએ છીએ. ચલો પહેલો ક્વેશ્ચન. ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવક માટે અથવા ખોટું નામ ધારણ કરવાની શિક્ષા, બોલો તમને કઈ કલમમાં આપવામાં આવી છે? બોલો આપો આન્સર. ભાઈ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરો, ચૂંટણીમાં તમે ખોટું નામ ધારણ કરો, બરાબર છે? ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરો અથવા તો ગેરકાયદેસર લાગવકની શિક્ષા, બોલો ક્યાં આવશે? આપો આન્સર. ચલો કોણ કહેશે ક્યાં આવશે? આપો આન્સર ફટાફટ. યસ, તમારા બધાનો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો. આન્સર આવશે 171F. આન્સર કેટલો આવશે ભાઈ? 171F આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 30 સેકન્ડ આપું છું, મારા ઘડિયાળમાં સેટ કરી છે, તમે આન્સર આપો. ચલો કલમ નંબર 143 હેઠળ ગેરકાયદેસર મંત્રીનો નિર્દેશ સભ્યો હોવા માટે કેટલી શિક્ષા નિર્દેશ કરવામાં આવી છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો જોજો, આજની ટેસ્ટ થોડી ટ્વિસ્ટેડ છે કે ગેરકાયદેસર મંત્રીના સભ્ય હોય એને કેટલી શિક્ષા આપવામાં આવે છે? બરાબર, ગેરકાયદેસર મંત્રીના સભ્ય હોય એને કેટલી શિક્ષા આપવામાં આવે છે? બોલો કેટલી શિક્ષા આપવામાં આવે છે? ગેરકાયદેસર મંત્રીના સભ્યને કેટલી શિક્ષા આપવામાં આવે છે? યસ વિદ્યાર્થી મિત્રો, તમારી વાત સાચી છે. 6 મહિના સુધીની કેદ, દંડ અને બંને, 6 મહિના સુધીની કેદ, દંડ, બંનેની શિક્ષા તમને આપવામાં આવે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ખૂન માટે આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ શિક્ષા આપવા, બોલો ખૂનની શિક્ષા કઈ કલમમાં આવશે? તમારે ડાયરેક્ટ કોલ કરવો હોય તો કરી લો, કઈ વાંધો નહીં, એકવાર જાણકારી મેળવી લો.
चलो आगे बढ़िए। चलो तुम्हारा मित्रों ने कॉल करीने आंसर आपी दो, क्यों आवशे भाई? तो खून माटेनी शिक्षा, यस तो शिक्षा आवशे 302। जो तमने खून, खून की व्याख्या, जो तमने खून की व्याख्या पूछे भाई, खून की व्याख्या तो कई कलम आवशे? तमने खून की व्याख्या पूछे तो आवे आईपीसी, आईपीसी 300 नंबर की कलम। तमने खून की सजा पूछे, तमने खून की सजा पूछे तो आवशे 302 नंबर की कलम। अरे तमने खून नो प्रयत्न पूछे, तमने खून नो प्रयत्न पूछे तो आवशे 307 नंबर की कलम। ओके चलिए आगे बात करिए नेक्स्ट। चलो आईपीसी नी कलम 320 मां कयो गुनो आचरवा माटे लगाड़वामां आवे छे? चलो आंसर आपो, आईपीसी 320 सेना माटे लगाड़वामां आवे छे? चलो आईपीसी 320 सेना माटे लगाड़वामां आवे छे? क्वेश्चन नंबर 4 आपो आंसर, आईपीसी 320 सेना माटे लगाड़वामां आवे छे? हेलो पठान यूट्यूब वीडियो लाइक करो, शेयर करो। યસ તો મહાવ્યથા માટે ભાઈ, કોના માટે? મહાવ્યથા માટે લગાવવામાં આવે છે। બોલો ક્લિયર થઈ ગયું? ચલીએ ગ્રેટ આગળ વધીએ। ચલો તમને આન્સર આપો, કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા કહી ના શકાય? કયા કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ના કહી શકાય? ઓપ્શન નંબર 1 કાંતિ સાંભળવા માટેની શક્તિનો કાયમી માટે નાશ, ઓપ્શન નંબર 2 મસ્તિષ્ક અથવા ચહેરાની કાયમી વિકૃતિ, ઓપ્શન નંબર 3 વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા, અને ઓપ્શન નંબર ડી આંખની જોવાની શક્તિનો કાયમી નાશ। ચલો શું આવશે ભાઈ? પાકો યસ મારા વાલા ભાઈ, આને આ વ્યથાને મહાવ્યથાનો કહે, પણ આ 10 દિવસની જગ્યાએ કેટલા દિવસ હોવા જોઈએ? બોલો આ 10 દિવસની જગ્યાએ કેટલા દિવસ હોય તો મહાવ્યથા થઈ જાય? 10 દિવસની જગ્યાએ જો 20 દિવસ હોય તો મહાવ્યથા થઈ જાય। 10 દિવસની જગ્યાએ જો 20 દિવસ હોય તો આ મહાવ્યથા થઈ જાય। વેરી ગુડ નેક્સ્ટ। આઈપીસી 1860 ના પ્રકરણ નંબર 14 માં કઈ બાબતને લગતી જોગવાઈ છે? પ્રકરણ નંબર 14 સેના માટે છે? ક્વેશ્ચન નંબર 6 પ્રકરણ નંબર 14 સેના માટે છે? ઓપ્શન નંબર 1 જાહેર સલામતી સગવડ અસર કરતા ગુનાઓ, જાહેર આરોગ્યને અસર કરતા ગુનાઓ, જાહેર નીતિમત્તા સભ્યતાને અસર કરતા ગુનાઓ, જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ। આપો આન્સર શું આવશે? યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આન્સર આવશે સી। તો કે જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તા વિરુદ્ધના ગુના। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આઈપીસી 1860 ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ચલો આઈપીસી 1860 ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? પસાર તારીખ બોલો એની, ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? યસ તો સાચો આન્સર, વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, વિડીયોને લાઈક કરજો શેર કરજો ભાઈ। 6 ઓક્ટોબર 1860, 6 ઓક્ટોબર 1860 ના દિવસે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, લૂંટ ક્યારે ધાડ બને? ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 બોલો, લૂંટ ક્યારે ધાડ બને? કુલ માણસો 5 અથવા 5થી વધુ હોય, કુલ માણસો 4 અથવા 4થી વધુ હોય, કુલ માણસો 6 અથવા 6થી વધુ હોય, અને આમાંથી એક કઈ નહીં। બોલો શું આવશે આન્સર? બોલો આન્સર શું આવશે? યસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભાઈ, લૂંટમાં કેટલા વ્યક્તિ હોય? તો લૂંટમાં 4 કે તેનાથી ઓછા હોય, લૂંટમાં 4 કે તેથી ઓછા હોય, અને દાળમાં કેટલા હોય?
તો કે પાંચ કે તેથી વધુ, દાળમાં હોય પાંચ કે તેથી વધુ, એટલે કે જ્યારે લૂંટમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિ બને એટલે દાળ બને, એટલે આન્સર આવશે. બોલો ક્લિયર થઈ ગયું? હા કે ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય અપવાદો આઈપીસી ની કઈ કલમો હેઠળ દર્શાવ્યા છે? ચલો સામાન્ય અપવાદો છે, સામાન્ય અપવાદો બોલો કઈ કલમ હેઠળ દર્શાવ્યા છે? ઓપ્શન નંબર એક 76 થી 106, ઓપ્શન નંબર બી 96 થી 106, ઓપ્શન નંબર સી 86 થી 106 અને ઓપ્શન નંબર ડી 76 થી 106. આપો આન્સર. યસ, તમારો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો. આઈપીસી ની કલમ નંબર 76 થી 106 એટલે કે પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 4 તમારું સામાન્ય અપવાદોનું છે, સામાન્ય અપવાદોનું. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક કે માનસિક ત્રાસ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય? કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી આપતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઈપીસી 1860 ની કઈ કલમ હેઠળ ગુનો બને? કઈ કલમ હેઠળ ગુનો બને? આપો આન્સર. વિડીયો લાઈક કરો, શેર કરો. યસ, 498 ક હેઠળ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય ઈજા માટે આઈપીસી 1860 ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય? ભાઈ સામાન્ય ઈજા હોય તો કઈ કલમ મુજબ ગુનો નોંધાય? ભાઈ તમને સામાન્ય ઈજા હોય, તમને સામાન્ય ઈજા હોય તો કઈ કલમ મુજબ ગુનો નોંધાય? આપો આન્સર. વિડીયો લાઈક કરજો, શેર કરજો. ભાઈ આન્સર આવશે ડી 326. તો મહાવ્યથા ગંભીર ગુનાની વાત કરી છે. આ તો ગંભીર ગુના માટે આવે ભાઈ, ગંભીર ગુનો એટલે મહાવ્યથા માટે આવે, પણ અહીંયા મારા વાલા 323 આવશે. ઓકે, નેક્સ્ટ નેક્સ્ટ આગળ વધીએ. બખેડાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? બખેડા ગુના માટે કેટલી શિક્ષા નક્કી કરવામાં. બોલો બખેડ એટલો શું? આ તો મેં તમને ભણાવી હતી. ચલો બખેડા માટે કેટલી શિક્ષા આવશે? ઓકે ધ્રુવભાઈ, ચલો વિડીયો લાઈક કરો, શેર કરો, બોલાવી આવો બધાને, મેક્સિમમ બોલાવીને આવો બધાને ટેસ્ટ માટે. બધા પોતાના 5-5 મિત્રોને લઈને આવો. બોલો આન્સર શું આવશે ક્વેશ્ચન નંબર 12? યસ, 12માં આન્સર શું આવે વાલા? તો 1 મહિના સુધીની, 12માં આન્સર આવશે એ, 12માં આન્સર આવે 1 મહિના સુધીની કેદ અથવા તો 100 રૂપિયાનો દંડ અથવા બંને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આજીવન જન્મદીપ એટલે કે આજીવન કેદ અથવા તો બીજી કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની કોશિશ કરવા માટે આઈપીસી ની કઈ કલમ મુજબ શિક્ષા થાય? એટલે કોઈને આજીવન કેદ અથવા તો બીજી કોઈ પણ પ્રકારની કેદ લગતો ગુનો છે, આવા ગુનો કરવાની કોશિશ કરે કઈ કલમ મુજબ સજા થાય? યસ ભાઈ, વિદ્યાર્થી મિત્રો જેની પ્રયત્નની અલગથી સજા નથી બધા માટે 511 છેલ્લી કલમ. ચલો આગળ વધીએ. ચોરીના ગુનામાં આઈપીસી 1860 ની કઈ કલમ હેઠળ નોંધાય છે? બોલો વિદ્યાર્થી મિત્રો, ચોરીનો ગુનો કઈ કલમ હેઠળ નોંધાય? 323 મુજબ, 379, 325, 319. યસ, ચોરીની વ્યાખ્યા 378,
ભાઈ 378 માં તમને ચોરીની વ્યાખ્યા આપવામાં આવી છે, 379 માં ચોરીની સજા આપવામાં આવી છે, 379 એ બોલો કયો ગુનો મેં તમને કરાવ્યો હતો, 379 ચેઇન સ્નેચિંગનો ગુનો કરાવ્યો હતો અને 379 બી ચેઇન સ્નેચિંગના પ્રયત્નનો ગુનો કરાવ્યો હતો. ઓકે ચલો આગળ વાત કરીએ. દહેજ મૃત્યુના ગુનામાં આઈપીસીની કઈ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં, બોલો દહેજ મૃત્યુ કઈ કલમમાં આવશે, દહેજ મૃત્યુ કઈ કલમમાં આવશે? કોઈ પણ પરણી સ્ત્રીનું લગ્નના 7 વર્ષની અંદર અસામાન્ય મૃત્યુ થાય તો એને આપણે દહેજ મૃત્યુ દાવડી દેત કહેતા હતા. બોલો કઈ 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 કલમ મુજબ આવશે? આપો આન્સર બધાય. વિડીયો લાઈક કરો, શેર કરો મેક્સિમમ. યસ કલમ નંબર 304 બી કહી શકો. નેક્સ્ટ, આઈપીસી 1860 ને નીચે આપેલી કઈ કલમમાં રાજ્ય સેવકને ફરજ બજાવતા રોકવા બાબતે ઉલ્લેખ કરેલ છે? એટલે રાજ્ય સેવક જ્યારે પોતાની ફરજ બજાવતો હોય, બરાબર છે, તો એ ફરજ બજાવવાનો ઉલ્લેખ કઈ કલમમાં કરેલો નથી? ભાઈ કઈ કલમમાં રાજ્ય સેવકે પોતાની ફરજનો ઉલ્લેખ કર્યો નથી? કઈ કલમ આવશે? આપો આન્સર. કઈ કલમ આવશે? ભાઈ જો રાજ્ય સેવકનો ઉલ્લેખ કરેલો નથી, પ્રશ્ન બરાબર વાંચો, ક્યાં ઉલ્લેખ નથી કર્યો? યસ એ વાળા સાચા ભાઈ આન્સર એ આવે. ભાઈ 306 માં તો તમને મહાવ્યથાની હથિયાર, ઘાતક હથિયાર વડે તમે મહાવ્યથા કરો, ઘાતક હથિયાર વડે, તો 326 મુજબ ગુનો બને. બાકી અહીંયા તમે તો જો તો કે રાજ્ય સેવક પર વ્યથા, રાજ્ય સેવક પર મહાવ્યથા, ના રાજ્ય સેવક, તો આ તણે તન રાજ્ય સેવક સાથે જોડાયેલી, 326 જોડાયેલી નથી. નેક્સ્ટ, બળાત્કારનો ગુનો આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ નોંધાય છે? ચલો ભાઈ બળાત્કારનો ગુનો કઈ કલમ મુજબ નોંધાય છે? આપો આન્સર. બળાત્કારનો ગુનો કઈ કલમ મુજબ નોંધાય છે? ફટાફટ જવાબ આપો. યસ બળાત્કારનો ગુનો 376. ભાઈ આમાં કંઈક આવું છે, 375માં બળાત્કારની વ્યાખ્યા છે, 376માં બળાત્કારની શિક્ષા છે, 374 એ છે બળાત્કાર કરીને દયનીય હાલમાં ફેંકી દેવું, 374 બી તમને આપવામાં આવી છે તો કે સેપરેશન એટલે કે પતિ પત્નીના છૂટાછેડા સમયે એ રેપ કરે તો, બરાબર છે. ત્યારબાદ તમને 376 સીમાં તમને શું આપવામાં આવ્યું છે? તો 376 સીમાં મારા વાલા તમને આપવામાં આવ્યું છે તો કે કસ્ટોડરિયા રેપ, સત્તાધિકારી પોતાની સત્તાનો નાજાયજ ફાયદો ઉપાડીને રેપ કરે. 374 ડી તમને એમાં સામૂહિક બળાત્કાર આપવામાં આવ્યો છે અને 374 ઈ એટલે કે એક વારંવાર બળાત્કાર કરે, ક્લિયર થાય છે? એની વાત કરી. ઓકે તો આન્સર આવશે 374. ચલો આઈપીસી 1860ની 392માં શાનો ઉલ્લેખ છે? ચલો આઈપીસીની કલમ નંબર 392 છે, એમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આપો આન્સર. ચોરી, મર્ડર, લૂંટ, ધાર. ચોરી, મર્ડર, લૂંટ, ધાર. ચોરી, મર્ડર, લૂંટ, ધાર. આપો આન્સર. વિડીયો લાઈક કરજો, શેર કરજો. યસ વિદ્યાર્થી મિત્રો, તો આમાં કંઈક આવું છે, 390માં તમને લૂંટની વ્યાખ્યા આપવામાં આવી છે, 392માં તમને લૂંટની સજા આપવામાં આવી છે, એટલે 392 તો એમાં તમને ખરેખર લૂંટની સજા આપી છે, લૂંટની સજા. અને ત્યારબાદ 393 લૂંટનો પ્રયત્ન, યાદ રાખજો, 390 લૂંટની વ્યાખ્યા, 392 લૂંટની સજા અને 393 લૂંટનો પ્રયત્ન, એટલે લૂંટની વાત કરી. ચલો આપઘાત કરવાની કોશિશ આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ભાઈ આપઘાત કરવાની કોશિશ, તમે આપઘાત કરવાની કોશિશ કરો તો કઈ કલમ મુજબ ગુનો બને છે? ચલો આપઘાત કરવો એ કઈ કલમ મુજબ ગુનો બને છે? આપઘાત કરવાની કોશિશ એ કઈ કલમ મુજબ ગુનો બને છે?
યસ આપણે જોયું હતું 309 અંશત લાગુ પડી અંતોસલ જ ઓકે અને આમાં 307 તો ખૂનની પ્રયત્ન 300 ખૂનની વ્યાખ્યા 304 તો ગુનાહિત મનુષ્યવધ 309 એટલે આનો આન્સર આવશે એ 309 જેમાં તમને વાત કરવામાં આવી છે તો કે આપઘાત કરવાની કોશિશ ઓકે ચલો આગળ વાત કરીએ આઈપીસી 507 માં શેની વાત કરી બોલો આઈપીસી 507 માં શેની વાત કરી છે ફટાફટ જવાબ આપો આઈપીસી 507 માં શેની વાત કરી છે આઈપીસી 507 માં શેની વાત કરી છે યસ નનામા પત્રથી ધમકી ભાઈ નનામા પત્રથી ધમકી 507 માં શું કીધું છે કોઈ અનનોન કોલ આવે તમારા પોલીસ સ્ટેશનમાં બોમ્બ મૂક્યો છે અને તમે આ નનામા પાત્ર કોલથી તમે ગભરાઈને એ બધી કામગીરી કરો તો નનામા પત્રથી ધમકી આઈપીસી 507 આગળ વાત કરીએ જાહેર નોકરના કાયદેસરના અધિકારોનો તિરસ્કારની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં આઈપી આખું પ્રકરણ એટલે કે જે રાજ્ય સેવક છે જે જાહેર નોકર છે આ જાહેર નોકર તમને કાયદેસરનો કોઈ અધિકાર આપે તમને કોઈ કાયદેસરનો અધિકાર આપે તમે એનો તિરસ્કાર કરો તો આઈપીસીની કઈ કલમમાં દસ બોલો કયું પ્રકરણ ને કઈ કલમ આવશે આપો આન્સર ચલો કઈ કલમ અને કયું પ્રકરણ યસ પ્રકરણ નંબર 10 અને કલમ કેટલી આવે છે તો કલમ આવે છે 172-190 કે રાજ્ય સેવકનો કોઈ પણ કાયદેસરનો અધિકારનો તિરસ્કાર કરો તો આઈપીસી નું પ્રકરણ નંબર 10 અને કલમ આવશે 172-190 વેરી ગુડ બહુ મસ્ત ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આઈપીસી 1860 ની કલમ નંબર 304(6) નો ઉલ્લેખ છે જો 304(6) નો ઉલ્લેખ છે ગુનાહિત મનુષ્યવધ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું આપઘાતનું દુષ્પરિણામ અને આપેલમાંથી એક પણ શેનો ઉલ્લેખ છે શેનો ઉલ્લેખ છે એમાં યસ અધિકારી મિત્રો એમાં ઉલ્લેખ કયો છે ભાઈ તો 304 બેદરકારીથી મૃત્યુ નિપજવું બેદરકારીથી જેને આપણે કહે ગુનાહિત મનુષ્યવધ નેક્સ્ટ ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત શું છે ભાઈ તમને ઓપ્શનમાં 4 ઓપ્શન આપી છે ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનો સફળ ના થાય તો ગુનાના પ્રયત્ન કરવાનો પણ ગુનો બને છે ગુનો પ્રયત્ન સફળ ના થાય તો કોઈ સજા નથી અને ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઈ સજા થતી નથી ચલો કઈ હકીકત સાચી છે આમાંથી સાચું કયું છે આપો આન્સર વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો તમારા બધા મિત્રોને લાઈવ લઈને આવજો ફટાફટ આપો આન્સર યસ તમારો જવાબ સાચો ભાઈ ગુનો કરો અને ગુના કરવામાં સફળતા ના મળે તો કાંઈ વાંધો નહીં તમે એનો પ્રયત્ન કર્યો કે નહીં તો પ્રયત્નની સજા તમને થાય આગળ વાત કરીએ ભારતીય દંડ સંહિતા વિશે શું સત્ય હકીકત છે આઈપીસી છે આઈપીસીમાં કઈ સત્ય હકીકત છે બ્રિટિશ સંસદે પસાર કરેલો છે ભારતીય સંસદે પસાર કરેલો છે ગવર્નર જનરલ માઉન્ટબેટને ઘડેલો છે આપેલમાંથી એક પણ ને બોલો આમાંથી સાચું શું છે વેરી ગુડ ઇવનિંગ રાધા યસ 511 મુજબ ગુનાના પ્રયત્નની સજા યસ
વાત જાણી એવી છે 1834માં 1834માં કાયદાપતિની સ્થાપના થઈ હતી અને એના કાયદાપતિના પ્રમુખ તરીકે લોર્ડ મેકોલો હતા. આ લોર્ડ મેકોલોએ 1837માં સૌપ્રથમ વખત એક ખરડો મૂકીને બ્રિટિશ સંસદમાં રજૂ કરે છે પણ માન્યતા મળતી નથી. ત્યારબાદ આગળ જતા ફરીવાર 1960માં ખરડો મુકાય છે. 6 ઓક્ટોબર 1860ના દિવસે બ્રિટિશ સંસદમાંથી આ કાયદો પસાર થાય છે. એટલે આન્સર આવશે બ્રિટિશ સંસદમાંથી પસાર થાય છે. આગળ વાત કરીએ આઈપીસી 1860 મુજબ ગેરકાયદેસર અવરોધમાંથી કેટલી શિક્ષા નિર્દેશ કરી છે. એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું ગેરકાયદેસર અવરોધ કરો, અવરોધ અને અટકાયતમાં ફરક છે. અવરોધ એટલે એક બાજુનો રસ્તો બંધ કરે, બાકીની દિશામાં જઈ શકો, અને અટકાયત એટલે ચારે બાજુથી રસ્તો બંધ કરે. ચલો કેટલી સજા છે? ક્વેશ્ચન નંબર 25 કેટલી સજા છે? યસ વિદ્યાર્થી મિત્રો, ભાઈ આના માટે સિમ્પલ ક્વેશ્ચન નંબર 25, તો 25 માટે સિમ્પલ ભાઈ અહીંયા તમને એક મહિના સુધીની કેદ, દંડ 500 રૂપિયા સુધીનો દંડ વગેરે સજા થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો 26માં આપો આન્સર. ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે? ભાઈ આઈપીસી મુજબ કઈ સત્ય હકીકત છે? વાંચો આ આપો આન્સર. સાપરાધ માનવ વધ અને ખૂન વચ્ચે કોઈ તફાવત નથી. ભાઈ ખોટી વાત છે. ખૂન ના ગણાય તે તો તેઓ સાપરાધ મનુષ્ય વધ બની શકે. યસ, આ હકીકત સાચી છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ કલમ સમજાવી હતી. 299 યાદ છે, 300 301 આખું કોષ્ટક યાદ છે, 304 302 304 302 304, ત્યારબાદ 308 307 308. સમજાયું તું? યાદ છે આ કે ના? એટલે કે સાપરાધ મનુષ્ય વધની વ્યાખ્યા સજા પ્રયત્ન, ખૂનની વ્યાખ્યા સજા પ્રયત્ન, ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા સજા ને પ્રયત્ન. ભાઈ સાપરાધ મનુષ્ય વધ બરાબર એ ન હોય ત્યારે ખૂન પણ બની શકે છે. એટલે ખૂન ના હોય એ તમામ મૃત્યુને આપણે સાપરાધ મનુષ્ય વધ કહીએ, જેમાં વ્યક્તિનો ઈરાદો ના હોઈ શકે. ઓકે, ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, બળની વ્યાખ્યા આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? બળની વ્યાખ્યા તમને આઈપીસી 1860ની કઈ કલમ આપવામાં આવી? ચલો બળની વ્યાખ્યા કઈ કલમ આપવામાં આવી તમને? ચલો આપો આન્સર. બળની વ્યાખ્યા તમને કઈ કલમ આપવામાં આવી? યસ, અહીંયા મેં તમને 3 કોન્સેપ્ટ સમજાવ્યા હતા. યાદ છે? બળ, ગુનાહિત બળ અને હુમલો. યાદ છે? 349 350 351, પછી આપણે ત્રણેયની સજા 352, રાજ્યસેવક પર 353, છેલ્લે સ્ત્રી ઉપર 354, પાછા 354માં ABCD આવું જોયું હતું. યાદ છે બધાને? યાદ છે બધા અધિકારી મિત્રો? યાદ રાખો, બળ એટલે શું? તો કોઈ પણ એક વસ્તુને ગતિમાન કરવી. જેમ કે મારી પાસે આ પેન છે, મારી પેન હું અહીંયાથી તમારા સુધી ત્યાં પહોંચાડું છું, તો મેં આ પેન ઉપર બળ લગાડ્યું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મેં આ પેન ઉપર બળ લગાડ્યું કહેવાય. હવે આ આ એમ જ હું ફેંકું તો વાંધો, પણ ગુનાહિત ઈરાદા સાથે હું બળદાના સાથે ફેંકું, ગુનાહિત માનસ સાથે ફેંકું, તો આ ગુનાહિત બળ થઈ જાય. અને ગુનાહિત બળની પૂર્વ કન્ડિશન તો હુમલો છે. તમે કોઈ વ્યક્તિને મારવા માટે એની પાછળ લાકડી લઈને ભાગો, તમે કોઈ વ્યક્તિને મારવા માટે એની પાછળ લાકડી લઈને ભાગો, તો સૌથી પહેલાં તો તમે એના પર હુમલો કર્યો કહેવાય. હુમલો એ મનુષ્યના શરીરને અસર કરતો ગુનો છે. યાદ રાખજો, હુમલો હંમેશા કેવો ગુનો છે મારા વાલા?
હુમલો એ મનુષ્યના શરીરને અસર કરતો ગુનો છે, અને જો હુમલામાં તમને સફળતા મળે તો ત્યારબાદ તમને ગુનાહિત બળ થાય. એટલે અહીંયા તમારે શું આવશે, 349 બળની વ્યાખ્યા, 350 ગુનાહિત બળની વ્યાખ્યા, 352 હુમલો અને ગુનાહિત બળની શિક્ષા, 353 રાજ્ય સેવક પર હુમલો કે ગુનાહિત બળ વાપરવો. ઓકે, ક્લિયર? તો અહીંયા આન્સર આવશે, અહીંયા આન્સર આવશે, અહીંયા આન્સર આવશે. બોલો, અહીંયા આન્સર શું આવશે? તો અહીંયા આન્સર આવશે અધિકારી મિત્રો, અહીંયા આન્સર એ આવશે. ઓકે, ક્લિયર? તો આઈ હોપ તમને બધાને સમજ પડતી હશે, સમજી ગયા છો બધા. ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ ચલો આપો આન્સર. ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે? જો જોગવાઈના પ્રશ્નો લીધા છે અધિકારી મિત્રો, મેં તમારા માટે જોગવાઈના પ્રશ્નો લીધા છે, એકવાર જોઈ લેજો. સોમભાઈ 40 ક્વેશ્ચન. પાર્થ, વિડીયો લાઈક કરો, શેર કરો. ભાઈ ક્વેશ્ચન નંબર 28 માં આન્સર શું આવશે? તો કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. ગેરકાયદેસર મંદિરનો માનહાનિનો ગુનો બનશે નહીં, ભાઈ એનો પણ બને. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી ભાઈ, કેટલાક કન્ડિશનમાં થાય આ પણ ખોટું છે. અને કોઈ કંપનીની માનહાનિ ના થાય, થાય ભાઈ, રિલાયન્સ ની કરી શકીએ આપણે. એટલે અમુક કન્ડિશનમાં કોઈ વ્યક્તિ મરેલો છે એની પણ માનહાનિ થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય દંડ સંહિતા 1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? એટલે કે પ્રકરણ નંબર 5A ગુનાહિત કાવતરું, 120A અને 120B, અને એમાં કાવતરામાં કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ફક્ત એક, ફક્ત બે, બે કે તેથી વધુ આપેલમાંથી એક પણ નહીં. આપો આન્સર. ભાઈ ગુનાહિત કાવતરું, તો કે IPC પ્રકરણ નંબર 5 એમાં આવે ગુનાહિત કાવતરું, જેમાં તમને કલમ નંબર, તેમાં તમને કલમ નંબર કેટલી આપવામાં આવી છે? તો 120A અને 120B. ચલો એમાં તમને વ્યાખ્યામાં કેટલા, યસ વેરી ગુડ ભાઈ, વ્યક્તિ યાદ રાખજો. જો તમને ગુનાહિત કાવતરું પૂછે તો ગુનાહિત કાવતરામાં બે કે તેથી વધુ વ્યક્તિ આવે, ગુનાહિત કાવતરામાં તમારે બે કે તેથી વધુ વ્યક્તિ આવે. ત્યારબાદ બખેડો આવે, તો બખેડામાં પણ બે કે તેથી વધુ વ્યક્તિ આવે. ગુનાહિત કાવતરામાં બે કે તેથી વધુ વ્યક્તિ, બખેડામાં બે કે તેથી વધુ વ્યક્તિ, પછી હુલ્લડ હોય, ગેરકાયદેસર મંત્રી હોય અને ધાડ હોય. બરાબર સમજો, બખેડો હોય કે ગુનાહિત કાવતરું હોય, બે કે તેથી વધુ આવે. હુલ્લડ હોય, ગેરકાયદેસર મંત્રી હોય કે ધાડ હોય, પાંચ કે તેથી વધુ આવે. પણ લૂંટ હોય મારા વાલા, એમાં ચાર કે તેથી ઓછા વ્યક્તિ આવે. ઓકે, ક્લિયર? તો આનો આન્સર શું આવશે? બે કે તેથી વધુ વ્યક્તિ આવે. ઓકે, ચાલીએ નેક્સ્ટ. જાહેર સેવક એટલે શું? ચલો અધિકારી મિત્રો, તમે મને આન્સર આપો. જાહેર સેવક એટલે શું? યસ, લૂંટમાં ચાર કે તેથી ઓછા વ્યક્તિ હોય. લૂંટમાં ચાર કે તેથી ઓછા વ્યક્તિ હોય. ચલો જાહેર સેવામાં કોણ આવે? તો સત્તા, સ્થાનિક સત્તા મંડળની નોકરીમાં હોય તે, સરકારી નોકરીમાં હોય તે, ન્યાયની કોર્ટને નિમેલ લિક્વિડેટર, રિસીવર અથવા તો કમિશનર. કોણ આવશે? તો ભાઈ બાર જેટલા મુદ્દા છે મેં તમને એવું કીધું હતું પહેલાં. તો ભાઈ આ કઈ કલમમાં આવે? બોલો જાહેર સેવક, બોલો રાજ્ય સેવક IPCની કઈ કલમમાં આવે? તો IPCની કલમ નંબર 21માં રાજ્ય સેવકની વ્યાખ્યા કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ સરકાર સાથે કરાર કરે, જ્યારે કોઈ વ્યક્તિ સરકાર સાથે કરાર કરે અને આ કરારના બદલામાં વેતન ફી અથવા કમિશન મેળવે, બદલામાં વેતન ફી. એટલે કે કોઈ પણ વ્યક્તિ સરકાર સાથે કોઈ પણ પ્રકારનો એગ્રીમેન્ટ કરે, કરાર કરે અને બદલામાં ફી, નાણાં આ બધું મળે, તો એને શું કહેવાય ભાઈ? જાહેર સેવક. ક્લિયર? નેક્સ્ટ, ભારતીય દંડ સંહિતા 1860માં પ્રકરણ નંબર 6માં નીચેનામાંથી કઈ કલમોનો સમાવિષ્ટ છે? બોલો પ્રકરણ નંબર 6 કઈ કલમ હતી? પહેલા બધો ભાઈ પ્રકરણ નંબર 6 નું નામ શું હતું? તો કે રાજ્ય વિરોધી ગુનાઓ. પ્રકરણ નંબર 6 નું નામ શું હતું મારા વાલા? રાજ્ય વિરોધી ગુનાઓ. બરાબર છે, એમાં કઈ કલમો હતી? આપો આન્સર. રાજ્ય વિરોધી ગુનાઓ કઈ કલમ હતી? ઓપ્શન જોઈને આન્સર આપજો, થોડા ટ્વિસ્ટેડ કર્યા છે.
વિડીયો લાઈક કરો, શેર કરો, મેક્સિમમ બધા મિત્રોને લઈને આવો. યસ, આન્સર શું આવશે? 121 થી 130. આન્સર શું આવશે અધિકારી મિત્રો? આન્સર આવશે 121 થી 130, પ્રકરણ નંબર 6, રાજ્ય વિરુદ્ધના ગુના. રાજ્ય વિરુદ્ધ બરાબર કોઈને કોઈ પણ પ્રકારની ગુનો કરવો, ભડકાવવા, યોજના કરવી, હથિયારો ભેગા કરવા, રાષ્ટ્રપતિ રાજ્યપાલને ધમકી આપવી, રાજદ્રોહનો ગુનો, રાજ્ય સેવકની ગફલતથી કોઈ આરોપી ભાગી જાય, બેદરકારીથી ભાગી જાય, એના પોશાક પહેરવા, બધા તમામ પ્રકારના ગુનાઓ તમને 121 થી 130માં આપવામાં આવ્યા. ચલો આગળ. આઈપીસી 1860 કોના દ્વારા લખવામાં આવ્યો હતો? બોલો, આઈપીસી 1860 કોના દ્વારા લખવામાં આવ્યો હતો? કેપી બાબા દ્વારા. કોના દ્વારા? બે બાબા દ્વારા નહીં, આમાંથી આ ઓપ્શનમાંથી કોના દ્વારા? ચલો આપો આન્સર. આઈપીસી 1860 કોના દ્વારા લખવામાં આવ્યો હતો? યસ, ઇઝી ક્વેશ્ચન છે ભાઈ. આઈપીસી 1860 લોર્ડ મેકોલો દ્વારા લખવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈપીસી 1860 ની કલમ નંબર 420 સાને લગતી છે? ભાઈ 420 ઘણા બધા તમે કહેતા હો ને, આ 420 છે. આ 420 એના માટે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો. હા બાબા તો ભણાવે, લખો મેકોલો એ. મેકોલો કાકા, હા તો તમારા પપ્પાએ કંઈક લખ્યું છે ને ધ્રુવભાઈ? ચલો મજાક કરું છું, સિરિયસ નહીં. ચલો આગળ વધીએ. ભાઈ યાદ રાખો, વિશ્વાસઘાત જેને આપણે વાત કરી હતી, બરાબર છે? તો બરાબર છે. આગળ પછી બદનક્ષીની વાત, બિગાડ કે ઠગાય, યાદ રાખો. ઠગાય ઠગાય છે ને, આપણે બીજા શબ્દોમાં 400 BC, આઈપીસી 420 એટલે આપણે એને કહીએ છેતરપિંડી. પિંડી પિંડી છેતરપિંડી. ઓકે ચલે નેક્સ્ટ. સ્વબચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ, આઈપીસી 1860 કઈ કલમમાં સમાવિષ્ટ છે? ચલો સ્વબચાવનો હક કઈ કલમમાં આપ્યો છે? ચલો સ્વબચાવનો હક કઈ કલમમાં આપ્યો છે? આપો આન્સર. ભાઈ પ્રાઇવેટ ડિફેન્સ, તમે પોતાના શરીર, તમને તમારા શરીર અને મિલકત, અને તમને કોઈ નિર્દોષ વ્યક્તિના શરીર અને મિલકતને બચાવવાનો અધિકાર છે. બોલો કઈ કલમ આવશે? યસ, આઈપીસી 96. તમે તમારા શરીરનો અને મિલકતનો અને નિર્દોષ વ્યક્તિના શરીર અને મિલકતનો સ્વબચાવ કરવાનો અધિકાર. ચલો આગળ વધીએ. ભારતીય ફોજદારી ધારો એટલે? બોલો, ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પોલીસ એક્ટ, ઇન્ડિયન પ્રોસિજર એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન ક્રિમિનલ પ્રોસિજર કોડ. ચલો શું આવશે અધિકારી મિત્રો? ચાલીસ ક્વેશ્ચન બસ, હમણાં કલાકમાં પતી જશે, એટલે કે હવે 10 મિનિટમાં. આપો આન્સર. યસ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ એટલે કે ઇન્ડિયન પિનલ કોડ. નેક્સ્ટ, આઈપીસી 1860 ની 498 મુજબ ત્રાસ એટલે? ફક્ત શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, પત્ની સ્ત્રી અને પતિ અને પતિના સગા દ્વારા આપવામાં આવતો ત્રાસ, પરિણીત પુરુષને પતિ દ્વારા આપવામાં આવતો ત્રાસ. ભાઈ પરિણીત પુરુષ, તમને પરિણીત પુરુષને ત્રાસ આપવામાં આવે ને, સહન કરી દેવાનો ભાઈ, એનો કોઈ કેસ ના બને. ચલો ભાઈ, ત્રાસ એટલે આઈપીસી મુજબ ત્રાસ એટલે કેવા ત્રાસની વાત કરી છે આપણે? યસ,
તો પરણી સ્ત્રી કે પતિના સગા દ્વારા અપાતો દાસ એને આપણે કહીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, તો એને આપણે કહીએ છીએ ઘરેલુ હિંસા, ડોમેસ્ટિક વાયલન્સ, એટલે કે 498 કે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આઈપીસી મુજબ, આઈપીસી મુજબ કયું જો આ જોડકા આપ્યા છે, આમાંથી કયું સાચું છે, સાચું કયું? 395 માં ધારની સજા, 397 માં ખૂન, ખૂનની કોશિશની સજા, 397 માં ખૂનની કોશિશની સજા, 379 માં ચોરીની સજા, ચોરીની સજા બરાબર છે, અને 302 માં ખૂનની સજા. માફ કરજો, અહીંયા અહીંયા કલમ આવશે, અહીંયા કલમ આવશે, 307 આવશે, 307. 395 ધારની સજા, 307 ખૂનના કોશિશ કરવાની સજા, 379 ચોરીની સજા, 302 ખૂનની સજા. કયું સાચું છે આમાંથી, સાચું કયું આમાંથી? યસ અધિકારી મિત્રો, ભાઈ 395 માં ધારની સજા જ આપી છે, 307 માં ખૂનની કોશિશ, 379 માં ચોરીની સજા, અને 302 માં તો કે ખૂનની સજા. બધાય સાચા, બધાય સાચા. હાલો આગળ વાત કરીએ. આઈપીસી 1860 ની કલમ નંબર 171 ડી અંતર્ગત ચૂંટણીમાં ખોટું નામ ધારણ કર્યું હોય તો કેટલી શિક્ષા? ભાઈ ચૂંટણીના સંબંધી બધા જ ગુનાઓની એક જ કોમન શિક્ષા હતી, એમ તમને લખાવી હતી. ચલો ક્વેશ્ચન નંબર 38, કેટલી શિક્ષા આવશે ચૂંટણીમાં? તમામમાં કોમન શિક્ષા મેં તમને કીધી હતી. કઈ વાંધો નહીં અજીતસિંહ, આપો આન્સર. યસ, તો ચૂંટણીના સંબંધી કોઈ પણ ગુના હોય, ચૂંટણીના સંબંધી કોઈ પણ ગુના હોય તો 1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થાય. આગળ વાત કરીએ. આઈપીસી 1860 ની 312-314 કલમો હેઠળ કઈ જોગવાઈ છે? ભાઈ 312-314 માં તમને શેની જોગવાઈ આપી, યાદ કરો, યાદ કરો. આવ્યું યાદ? યસ, ગર્ભપાતના ગુનાઓ. તમને યાદ હોય તો મેં 300, તમને યાદ હોય તો મેં 312 થી લઈને 320 તો કે મનુષ્યના જન્મ સંબંધી ગુનાઓ, 312 થી 320 મનુષ્યના જન્મ સંબંધી ગુનાઓ કર્યા હતા, અને આ જન્મ સંબંધી ગુનાઓમાં તો એક હતો ગર્ભપાતનો ગુનો. એમાં 312 આઈએમપી છે, સ્ત્રી પોતાની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરે, 373 સ્ત્રીની સંમતિથી ગર્ભપાત કરે. ઓકે, ગર્ભપાતના ગુના હતા. આગળ વધીએ, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો આપો આન્સર. ચલો, સક્ષમ સહકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા. કોઈ સક્ષમ સહકારી અધિકારી હોય, એ અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા કઈ કલમમાં છે? ભાઈ કોઈ સહકાર સરકારી અધિકારી છે, કોઈ સરકારી અધિકારી છે, આ સરકારી અધિકારી ના કોઈ હુકમ હોય એનો તમે અનાદર કરો તો કઈ કલમ મુજબ શિક્ષા થાય? ભાઈ લોકડાઉનમાં બહુ આ કલમ બહુ ઉપયોગમાં આવી, લોકડાઉનમાં. ભાઈ પ્રશ્ન વાંચો, જેને 186 આપ્યું છે, પ્રશ્ન વાંચો. અહીંયા તમને એવું નથી કીધું કે એની જાહેર ફરજમાં અડચણ. જ્યારે તમને એવું કહે ને કે રાજ્ય સેવકની સરકારી અધિકારીની જાહેર ફરજમાં અડચણ, તો 186 આવે. તમે જગન્નાથની રથયાત્રા ચાલે છે, બંદોબસ્ત ચાલે છે, કોઈ કોન્સ્ટેબલ તમને એમ કે અહીંયા ગાડી પાર્ક નહીં કરવાની, અને તમે એમ કહો ગાડી તો અહીંયા જ પાર્ક થાય એ કરી લે, એવું ન ચાલે. તો અહીંયા તમે એના હુકમનો અનાદર કર્યો કહેવાય. ક્લિયર થઈ છે આ કે ના? ઓકે, પણ અહીંયા તમે 186 માં તો એની કે ફરજમાં અડચણ કરી, તો 186 એટલે ફરજમાં અડચણ, એટલે ફરજમાં અડચણ,
પણ અહીંયા 188 લોકડાઉનમાં કીધું હતું ઘરની બહાર કોઈ નીકળવું નહીં, અને જો કોઈ ઘરની બહાર નીકળે તો મામા મોર બોલાવે, મામા મોર બોલાવે. મોર 188માં બોલે એટલે કે રાજ્ય સેવકનો સરકારી અધિકારીનો હુકમ હતો કે લોકડાઉનમાં ઘરની બહાર નીકળવા નહીં, અને તેમ છતાં પણ જો તમે ઘરની બહાર નીકળો તો મોર મન મોર 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 બોલે 188. ઓકે યસ, તો ખબર પડી ગઈ બધા અધિકારીઓ અહીંયા સુધી ક્લિયર? થેન્ક યુ પાર્થભાઈ. ભાઈ આજ રીતના, આજ રીતના આપણે છે ને, આજ રીતના મારા વાલા, આજ રીતના આપણે કેટલા જોવાના છીએ અધિકારી મિત્રો? આપણે 400-500 ક્વેશ્ચન આઈપી સીધા જોવાના, આજે ખાલી 40 જ જોયા છે. નેક્સ્ટ સેટરડે પાર્ટ 2 હશે, નવા ક્વેશ્ચન હશે. ચલો તો આજે સાંજે 9:30 વાગે આવી જજો સ્ટાન્ડર્ડ 6 ટેસ્ટ 2. ઓકે, તો આ સાથે આદિ સભા અહીંયા સુધી, બબાય, ટેક કેર, મળીએ. તો હજી પણ તમે પ્લસમાં ના આવ્યા હોય તો અજ્ઞાન ઉત્સવ બેચનો ફાયદો લઈ લેજો ફટાફટ. પાછો નવો બેચ ચાલુ થશે થોડા સમયમાં, તો એના માટે પણ તમે પીકે યુએસ કોડનો ઉપયોગ કરવા ના ભૂલતા. પીકે ક્યાં પીકે યુએસ કોડનો ઉપયોગ કરો અને ફટાફટ ફટાફટ પ્લસમાં આવી જાઓ. લોગો કી જીદે હમ પર બિજલિયા ગિરાને કી તો હમારી ભી જીદે વહીં પે મંજિલે બનાને કી. લોગો કી જીદે હમ પર બિજલિયા ગિરાને કી તો હમારી ભી જીદે વહીં પે મંજિલ બનાને કી. તો આવી વાલા વાલા મહેનત કરવાની છે કાકી માટે. તો ચલો આજની સભાને અહીંયા સુધી રાખીએ. જતા જતા વિડીયો લાઈક કરી દેજો, મેક્સિમમ શેર કરી દેજો. જતા જતા મન કે હારે હાર, મન કે જીતે જીત. ફરી એકવાર, મન કે હારે હાર, મન કે જીતે જીત. તો આ સાથે આજની સભા અહીંયા સુધી. આ લેસ કઈ ગુજરાત એક્ઝામનું પ્લેટફોર્મ હજી પણ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો, અને જેનાથી તમને ભવિષ્યના વિડીયો મળશે. થેન્ક યુ સો મચ. ચલો ફટાફટ ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચલો જતા જતા બાબા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈએ છીએ થોડું. ચલો આઈ હોપ ભાઈ વિડીયો ને, અને આજે આજે સાંજે તમે બધા આવો ને, આજે સાંજે 9:30 વાગે ટેસ્ટમાં આવો ને, વિદ્યાર્થી મિત્રો બીજા મિત્રોને લેતા આવજો. ખૂબ મજા કરવાની છે. તો આજની સભા અહીંયા સુધી, ત્યાં સુધી બબાય, ટેકે, હસારો મસરો. મળીએ આવતીકાલે, આવતીકાલે સન્ડે છે, આવતીકાલે નહીં સોમવારે આપણે મળીએ. ડાયરેક્ટ સોમવારે 6:30 વાગે સાંજનો ટાઈમ છે. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ. તમામ આવનારા સમયના જાબાજ અધિકારી મિત્રોને સલ્યુટ. જય હિન્દ. વિડીયો લાઈક કરીને